ખેડૂતો માટે ઐતિહાસિક ક્રાંતિ લાવનાર કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી મળશે ત્યારે આ યોજનાનો શુભારંભ કરવા માટે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાયડના વાત્રક ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવશે ત્યારે વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો જે યોજનાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે અરવલ્લી જિલ્લામાં પણ શુભારંભ થવા જઈ રહ્યો છે। હવે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે અરવલ્લી જિલ્લાના 104 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને આવતીકાલે સીએમ વિજય રૂપાણી દ્વારા બાયડના પાત્રક ખાતેથી શુભારંભ કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે। સભા મંડપથી લઈને હેલીપેડ સુધીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે। ખેડૂતો માટે ઐતિહાસિક ક્રાંતિને લઈને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાયડના વાત્રક ખાતે શુભારંભ કરવાના છે ત્યારે અરવલ્લી જિલ્લાના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર આપણી સાથે જોડાયા છે। જે તૈયારીઓ છે તે તૈયારીઓને લઈને આપણે તેમની પાસેથી જાણીશું તંત્ર દ્વારા વહીવટીતંત્ર દ્વારા કેવી તૈયારીઓ હાથ ધરાય છે। કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જે અરવલ્લી જિલ્લાના 104 ગામોને તબક્કાવાર અને તમામ ગામોને તબક્કાવાર લાભ મળવાનો છે એના આવતીકાલે લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત રહેવાના છે। એના માટે UGVCL તેમજ સ્થાનિક વહીવટીતંત્ર સંકલનમાં રહીને આખા કાર્યક્રમની કોવિડનું તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખતા આયોજન કરી રહ્યું છે। બિલકુલ ચોક્કસથી કોવિડના પ્રોટોકોલને ધ્યાને રાખીને જિલ્લા તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે આવતીકાલના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેવું અરવલ્લી જિલ્લાના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખેડૂતો માટે ઐતિહાસિક ક્રાંતિ લાવનાર કિસાન સૂર્યોદય યોજનાને લઈને આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બાયડના વાત્રક ખાતે શુભારંભ કરવાના છે ત્યારે જીઈબીના ચીફ એન્જિનિયર PB પંડ્યા સાહેબ આપની સાથે જોડાયા છે। તેમની પાસેથી જાણીશું હાલ કેવી તૈયારીઓ છે, માહોલ શું છે અને જે યોજના છે તેને લઈને તે વિસ્તૃતમાં માહિતી આપશે। અત્યારે ખેડૂતો માટે કે ખેડૂતોને રાત્રે ઉજાગરા ના કરવા પડે એટલા માટે દિવસે પાવર સપ્લાય આપવા માટેની જે સરકારશ્રીની યોજના છે એને લઈને અત્યારે હાલ અમે અરવલ્લી જિલ્લાના ટોટલ 104 ગામનો અત્યારે હાલ સમાવેશ કરેલો છે। સ્ટેપ બાય સ્ટેપ જેટકોના સબસ્ટેશનોની કાર્યક્ષમતા વધારીશું, લાઇનોની ક્ષમતા વધારીને ટ્રાન્સમિશન દ્વારા ક્રમાનુસાર 2022-23 સુધીમાં તમામ ગામડાઓને દિવસે પાવર સપ્લાય માટે જોડી દેવામાં આવશે। અત્યારે હાલ અમારા UGVCL ટીમના અમારો માનનીય MD સાહેબ અમારા તમામ કર્મચારીઓ આ માટે ખૂબ જ ઉત્સાહિત છે। આ પ્રોગ્રામની ગ્રાન્ટ સક્સેસ માટે બધા કર્મચારીઓ અધિકારીઓ કાર્યરત છે અને આવતીકાલથી આ જે 104 ગામડા છે અરવલ્લી જિલ્લાના એના દિવસે પાવર સપ્લાય આપવાનું કાલે ઉદ્ઘાટન છે અને શરૂ કરવામાં આવશે। સર, આવતીકાલ માટે જે તૈયારીઓ છે તેને લઈને કહેશો, કેવી તૈયારીઓ કરવામાં આવી છે અને હાલ શું સમગ્ર તૈયારીઓ કઈ સ્થિતિમાં છે? અત્યારે હાલ તો આપ જોઈ રહ્યા છો કે કાલે જે આપણા ત્યાં જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ઉર્જામંત્રી શ્રી બાયડ ખાતે આવવાના છે તો એના પ્રોગ્રામ માટેની બધી તૈયારીઓ દરેક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને અમારી UGVCL દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે અને એ પ્રમાણેના પ્રોગ્રામની રૂપરેખાની બી તૈયાર થઈ રહી છે અને એ પ્રમાણેનું કાલે પ્રોગ્રામ માટે ખેડૂતો આવે એમને સમજ આપીએ એ રીતે બધી તૈયારી ચાલી રહી છે। તો બિલકુલ ચોક્કસથી આ હતા PB પંડ્યા સાહેબ, તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આવતીકાલની જે તૈયારીઓ છે તે તંત્ર દ્વારા હવે પૂર્ણાહુતિના આરે છે ત્યારે આવતીકાલની માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શું આપ વધારે પડતા ઇલેક્ટ્રિસિટી બિલ થી ખૂબ જ પરેશાન છો? તો અપનાવો TNN યુરો પ્રીમિયમ સોલાર પાવર પ્લાન્ટ અને આત્મનિર્ભર બનો। ગુજરાતની 10 વર્ષ જૂની પ્રતિષ્ઠિત કંપની, 70% થી પણ વધુ રેફરન્સ ઓર્ડર અમારા જૂના ગ્રાહકો દ્વારા, 99% ગ્રાહક ને સંતોષ અમારા કામ દ્વારા, 20,000 કિલોવોટ થી પણ વધુ અમારા દ્વારા બેસ્ટ ઇન્સ્ટોલેશન, 11,000 થી વધુ ગ્રાહકો નો ભરોસો। TNN યુરો પ્રીમિયમ સોલાર, ફોર મોર ડિટેલ્સ કોલ 7622023247। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને। વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।